બોલો. આપતાવણી નવમાં રસ ગારવતા, રિદ્ધિ ગારવતા અને સિદ્ધિ ગારવતા. તારે કઈ જોઈએ છે કે ને? મારે ત્રણ નું સમજવું છે. જોઈતું નથી જે ગામ જવું ને એને શું કામ પત્તર ફાડીએ આપણે? જે ગામ જવું નથી આપણે, જવું છે થી મુંબઈ. તો પેલું કે ને અજમેરમાં શું હોય, અજમેરમાં અજમેર ગયા તો આપણે શું કરવું છે ને? પણ મહાત્માઓને તો ભાઈ આ સિદ્ધિ ગારવતા કંઈ હોય કે ના હોય? હોય ને. એટલે ગારવતા એટલે શું કહે છે? રસ ગારવતા એટલે આમ તો કે ને ભૌતિક સુખો. આ રિદ્ધિ એટલે શું કહે છે? ભૌતિક સુખોની ગારવતા. એ આપણે પેલો બંગલો આપણો, હા, આપેલી ત્રણ ગાડીઓ છે ને તે આપણી, અને પાછું ફરાતે કરનું પેલું, એમાં બધી ખેતી બધું વાડી બધી આપણી, અને પેલા બે કન્સ્ટ્રક્શન થાય તે આપણા, એ બધું એની રીતિ એટલે શું? ભૌતિક સુખો બધા રસ ઘારવતા એટલે આ ખાવું પીવું બધું, એ બધા એ ભૌતગલિક રસો છે ને, એ વિષય રસ એ રસ જ કે એ ગારવતા જ છે. માનનો રસ એ એમાં એ ગારવતા આવે ને. આ રિદ્ધિ એટલે ભૌતિક સુખો બધા, સમજાય ને? મહાત્માઓને ગારવતા શબ્દ શું છે કે એ ગારવતામાં, એ ગારવતા એટલે જ્ઞાની ગારવતામાં ના હોય, એ ઊભું થાય પણ પોતે એમાં ના હોય, એનું બધું ભેગું થાય પણ પોતે ના હોય. આપણે એમાં જાણવું જોઈએ કે આ પાછલા કોઝિસની ઇફેક્ટ આવી છે, આમાં સુખ લેવા જેવું નથી. એટલે તપ હોય, તપ. આ જોઈતું જ નથી છતાં પેલું ભોગવવું પડે. આ રિદ્ધિ ભોગવવી પડે, રસ ભોગવવા પડે, અને વિષયના રસે ને માનના રસે બધાએ ભોગવવા પડે. અને પેલું રહેવું જોઈએ કે આ મજા નથી આમાં, સમજાયું ને? એટલે પછી છૂટતું જશે. ને તો પેલી ગારવતા એટલે શું? ભેંસ છે ને, એને આ ઉનાળામાં ગરમી લાગે ને, એટલે આ મિલ ને બધું નહીં ગંદા પાણી નીકળતા હોય તો પછી સડી જાય અમુક જમીન, કોવાઈ કહી દીધું હોય, અને એમાં કાદવડું થઈ જાય. ત્યાં બેન એટલે ભેંસ એ જાય અને પછી ગરમી એટલે ઠંડકમાં બધી ધપ કરીને બેસે. હવે કાદવમાં એને એર કન્ડિશન જેવી ઠંડક લાગે, હોય ગંદવાડો બધો, પણ એને સુખ લાગે. કેમ કે આ બહુ ગરમી બહાર, એને જ્ઞાન છે આ ગરમી થાય, સહન ના થાય, ઠંડક ગમે. બીજી લાંબુ સમજણ ના પડે કે આ ગંદવાડો કહેવાય, એ તો બેસી જાય ત્યાં. એટલે એ રસ, વિષય રસ ગારવતા કહેવાય. એટલે આ કાદવની ગારવતા, એમાં પછી બહાર ના નીકળે, ને પછી બપોર પૂરી થાય, રાત પડે, ઠંડી લાગે, પછી બહાર નીકળે બિચારી. અથવા પેલો ઘણું જ ધરે, આ સરસ ઘાસ છે, આ ગોળ ને ખોળ ને બધું કશું પેલી જુએ ખરી, કશું હલે નહીં, હા ઠંડક કે છે. એવા વિષય ગારવતા આખી રાત બેડરૂમમાં મજા કરે, વિષય ગારવતા બહુ આવરણ ચડી જાય. બે પગમાંથી ચાર પગમાં જવાનું ખતાવે. આ રિદ્ધિમાં એ ગારવતામાં ગયો એટલે પછી પછી બધું રાગદ્વેષમાં પડ્યો એટલે પછી અધોગતિમાં જાય. એ તો આ છે પુણ્યનું ફળ. એમાં એને શું કરવું છે? કાં તો સદુપયોગ કરી નાખવો છે, લક્ષ્મી ચેરિટીમાં વાપરો, કહે છે લોકોને પારકાના સુખને માટે બધી સંપત્તિઓ વાપરો બધું, તો આવતે બહુ પાછી કમાણીએ કરશે ને. આ બધો સદુપયોગ થયો એટલે જોખમદારી ઓછી આવશે, સમજાયું ને? અને સિદ્ધિ ગારવતા, સિદ્ધિ જુદી વસ્તુ છે. સિદ્ધિ તો એક જાતની, જેમ જેમ નહીં દાદા એક દાખલો આપે છે કે 50,000 આપણે 10,000 કોક પાસે માગ્યા કે મારે તકલીફ છે થોડુંક, 4 દિવસમાં આપી દઈશ, અને 4 દિવસમાં પાછો આપી દે ને એટલે 10,000 ભેગા કરવાની સિદ્ધિ ઉત્પન્ન થાય ને. એમ 50,000 માગે કે મને બસ અઠવાડિયામાં પાછા આપી દઉં છું, તો અઠવાડિયામાં આપે ને લોકોને વિશ્વાસ બેસે કે એટલે સિદ્ધિ ઉત્પન્ન થઈ કહેવાય. એને આને અપાય વાંધો નહીં. પછી 1,00,000 માગે ને 1,00,000 ભેગા થાય ને 10 તારીખે પાછા ચૂકવી દઈશ કીધું હોય, 10 તારીખ પહેલાં ચૂકવી દે એટલે સિદ્ધિ ઉત્પન્ન થાય. અને એકાદ વખત જો એણે મહિનાઓને બદલે 2 મહિના 3 મહિના 7 મહિના પૈસા ના ચૂકવ્યા એટલે સિદ્ધિ દૂરદાણી થઈ જાય ને. એટલે જે બાબતમાં એ કરે ને, એ તપ કરે ને, તો એની સિદ્ધિ ઉત્પન્ન થાય એ બાબતને. અથવા તો ટાઈમે ચૂક્યો એટલે નિયમ પાડ્યો તો સિદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ.
અને દાદા કહે છે ને અમારો આ ચમત્કાર નથી, જ્ઞાનવિધિ એ સિદ્ધિ છે અમારે. અમારે પૂતગલ પાસેથી કાંઈ જોઈતું નથી, આટલું જ જ્ઞાન જ અમારે આપવું હતું, એને સામાન્ય જ્ઞાનનો લાભ મળે. બાકી અમારે કાંઈ ભૌતિક જોઈતું નહોતું તમને આ સિદ્ધિ ઉત્પન્ન થાય. નહીં તો હોય ને આને આ દાખલો આપતા દાદા, એક ટીચર હોય એ તારા બાબાની કેમિસ્ટની દુકાન છે ને, આપણે એનિસિનની ચાર ગોળી લેતો આવજે મારી માટે. હા, તારા બાપાની કરિયાણાની દુકાન છે ને, મારી માટે 5 કિલો સાકર લેતો આવજે. તારા બાપાને ખેતર છે, રીંગણા થોડું લેતો આવજે, બાંધી લાવજો. તો શું થાય બા ટીચરની સિદ્ધિ? હા, કે આ માગણીઓ દેખતાની હોય લોકો આમ ગમે નહીં, છીટછીટ થાય, હમણાં કંઈક માગશે, હમણાં કંઈક માગશે. અને 20 વર્ષ એણે સેવા કરી સ્કૂલમાં, એક વખત પણ ના માગ્યો એટલે કેવો પ્રભાવ પડે ના? બહુ તકલીફ હતી, પણ જિંદગીમાં કોઈ દાડો કોઈ પાસે માગ્યું નથી. અને એમાં કોઈક દાડો કહે ને, ભાઈ મારે આજે મારેથી નીકળાતું નથી, આ દુકાન છે ને, આ 10 રૂપિયા લઈ દવા લેતો આવજે ને, મારે કેવા દોડીને કામ કરે ને. એટલે કે દાદા કહે છે, અમે આ પૂતગલમાંથી આ 5 તત્વોમાંથી ક્યાંય કોઈ દાડો કશું લીધું જ નથી, એટલે અમને સિદ્ધિ ઉત્પન્ન થઈ. પછી ભાવ થાય ને, આમ થાવ ફેર આમ ફેરફાર થઈ જાય, એટલી બધી સિદ્ધિ કહેવાય. એટલે આ દેવગતિમાં જાય છે ને, ખાવા ઉપવાસમાં પછી અનશન લઈને દેહ છોડે છે, તે સિદ્ધિ ઉત્પન્ન થાય. અમે મહિના ખાધું જ નહીં, એણે તપ કર્યા, અથવા આખી જિંદગી અમુક તપ કરે, પારકાના સુખને માટે જીવે, અપમાન કરે, કોઈ નુકસાન કરે તો મારે દુઃખ આપવા નથી, તે સિદ્ધિ ઉત્પન્ન થાય ને. તે દેવગતિમાં ભોગવીને પાછા આવે. પણ આ સિદ્ધિ જ્ઞાન વિજ્ઞાન ફેલાવવાની, એટલે આ ધાર્યું કરવાનું છૂટે, કોઈને દુઃખ આપવાના છૂટે, કંઈ ભૌતિક સુખ લેવાના છૂટે ને, તો બહુ સિદ્ધિ ઉત્પન્ન થાય. સંકોચાય ને રે, કોઈને કંઈ અડચણ જ ના પડે, કોઈ દુઃખ આપવાનું જ નહીં. અને કોઈ દુઃખ આપી જાય ને તો જમા કરે, ના કોઈનો દોષ નથી, મારો હિસાબ પાછો. બહુ સિદ્ધિ ઉત્પન્ન થાય. અને સિદ્ધિ શેમાં વાપરવાની? કે લોકોના કલ્યાણ માટે, કે સાચી સમજણ મળે, સાચું જ્ઞાન મળે, એને દુઃખમાંથી છૂટે. દાદા ભગવાન કૃપા કરજો. તો આપણે પછી ભાવ હોય ને, 2 શબ્દ એવા બોલાય ને, પેલું કહેશે મારું ખબર નહીં, મને શાંતિ થઈ ગઈ, કહેશે. એ સિદ્ધિ કહેવાય એક જાતની. અને આપણે અહીંયા આપણા મહાત્માઓને આ ઊભું થશે ધીમે ધીમે, કે ભૌતિકમાં કાંઈ જોઈતું નથી, કોઈને દુઃખ આપતા નથી, લોભમાં લાલચમાં ગોટાળા કરતા નથી, એટલે ધીમે ધીમે અંતરાય બધા તૂટતા જશે અને સિદ્ધિ પ્રગટે. પછી સહેજ ઈચ્છા થાય ને, એની ઈચ્છા થાય, એ ડિસ્ચાર્જનો જ ભાગ છે. પણ અંતરાય એટલા તૂટ્યા હોય કે બધું સંજોગ ભેગા મળીને રિઝલ્ટ મળે ને, એ સિદ્ધિ ઉત્પન્ન થાય બધી. મહાત્માઓને આ સિદ્ધિ ગારવતા એટલે બધાનું ગારવતા જુદી વસ્તુ, સિદ્ધિ ગારવતા એટલે શું? એમાં જ તદરૂપ, એમાં નહીં ભેંસ પેલી કાદોમાં પડી રહે નમ ગારવતા, એ આ સિદ્ધિની મોજમાં પડી રહે ને. દાદા કે શોખ હોય પણ શોખીન નહીં થઈ જવાનું. ગર્વ ગારવતામાં શોખીન થઈ ગયો એટલે ગારવતામાં પડ્યો, પછી રિએક્શન ઊભા થશે. આવી પડ્યું સમજે કે આ પૂર્વની પુણ્યના ફળરૂપે રિદ્ધિ સિદ્ધિ છે બધી, હવે પારકાના માટે વાપરો, તો પછી સેફ સાઈડ પોતાની. અને પોતે જો લાભ ગયો લેવા નહીં, ઘણા મોટા શ્રીમંતો હોય છે ને બધા, કરોડોપતિઓ, આ નામ આવે હરળીમાં 5-10-15માં, શેમાં વાપરતા હોય? ચેરિટી વેરિટી નહીં, પોતાના મોજ માટે, મકાન મોટા કરે, ઘરો મોટા કરે, એ બધું જાઉં જલાલી માટે. તો પુણ્ય વપરાઈ રહ્યું છે. ભારકાને માટે વાપર્યા, તાતા બિરલા બધું નહીં, આખી જિંદગી અમુક ચેરિટીમાં વાપર્યા જ કરતા હોય, વર્ષો કેટલી પેઢીઓ ખૂટે નહીં પૈસા ધન. એટલે આ ભારકાને માટે વાપરવાનું સમજવા જેવું છે. જ્યારથી ભારકાને માટે વાપરવાનું શીખ્યો ને, ભારકાને માટે ઘસાતો શીખ્યો ને, તો બહુ કંઈ શક્તિઓ સિદ્ધિઓ પ્રગટ થાય ને. એટલે કઈ થાય? તો કે એને સામાન્ય સુખ આપવાની થાય. કઈ રીતે એને સુખ થાય? નિમિત્તથી, વાણીથી, વર્તનથી, વ્યવહારથી પેલું સુખી થાય, એને ભેગો થયો એટલે પહેલાં શાંતિ થઈ જાય, એટલી બધી સિદ્ધિ ઉત્પન્ન થાય ને. એટલે એવું કે ભાઈ સિદ્ધિ ઉત્પન્ન થાય તો લોકોના માટે જ વાપરવી એમ. હા, જો પોતાને કંઈક જો ચમત્કાર કરવા વાપરી, કે જો હમ કર સકતા હે, ઘણા બાવાઓ બધા હોય છે એ જબરજસ્ત પેલી સાધના કરે ને પછી સિદ્ધિ ઉત્પન્ન થાય. ગામમાં વરસાદ ના પડે તો રાજા બોલાવે ને, તો કે હમકો ઉપર બિઠાવો, પછી કરે કંઈક તો ભાઈ વરસાદ પડે, પછી સિદ્ધિ વપરાઈ ગઈ. વપરાઈ ગઈ એટલે શું થાય? ભાઈ હતો નાદાર થઈ ગયો, 2 પગમાંથી 4 પગમાં જતો રહે પછી. અને એને લોકોની પર પ્રભાવ પાડવા માટે, માન ખાવા માટે, જો અમામ સિદ્ધિવાલા હૈ, હમ કર કંઈ બતાતા હૈ, એવું બતાવ્યું, ખલાસ થઈ ગયો. ના, આ ધાર્યું કરવું ને એ મનુષ્યપણાની સિદ્ધિ જ વપરાય છે. આ બોલવું ને એ મનુષ્યપણાની સિદ્ધિ છે.
કોઈ જાનવર ના બોલી શકે એને કેવું એ વિચારો કર્યા કરે. આપણે બોલી શકીએ છીએ, શબ્દમાં સમજાવી શકીએ છીએ, મારે નથી જોઈતું, મને જોઈએ છે, આમ ના કરો આમ કરો. આપણે દુરુપયોગ કરીએ છીએ પોતાના લાભ માટે, પોતાના સ્વાર્થ માટે, ધંધાર્યું કરવા માટે, પોતાના સુખ ભોગવવા માટે વાપરી નાખીએ શક્તિઓ બધી. એ ખરેખર ભારકાને માટે વાપરો. આ આખું પૂતગલ ભારકાને માટે વપરાવું છે, વાણી વિચાર વર્તવ અને બુદ્ધિએ, તો પાછી અનેક ઘણી સિદ્ધિ પ્રગટ થાય. તીર્થંકર ભગવાનની સિદ્ધિ કેવી હોય? હા, કે છે ને, આખા બધા ઇન્દ્ર મહેન્દ્ર બધાની કરતાં વધારે શક્તિ એમના. એક નહીં આમ ટચલી આંગળી પેલા વાસુદેવ ભગવાનને ઉપાડી લીધા તીર્થંકર ભગવાને. આમ પેલા એને કહેશે, આમ જરા પકડને મારી આંગળી, આમ લટકી પડ્યા પેલા. પાવરફુલ માણસ ત્યારે. એમના કરતાં અનંત ગણી સિદ્ધિ તીર્થંકર ભગવાનમાં. પણ સિદ્ધિ કેમ પ્રગટ થઈ? તો કે એક પણ પૂતગલ છેત એને રિલેટિવ જ્ઞાન અને પૂતગલ કાળ ક્ષેત્ર ગતિ સહાયક સ્થિતિ સહાયક કોઈમાં કશુંની કેવળ આત્મારૂપ જ પોતે રહ્યા. અને શું આત્મારૂપ રહેવું એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા, કરતા ભોગતા નહીં, હું મારું નહીં, કેવળ જ્ઞાતા દ્રષ્ટા. તો એક અવતાર આખો કાઢ્યો ને તે જબરજસ્ત સિદ્ધિઓ પ્રગટ થાય. એ પણ કલ્યાણ માટે. પછી એમના શબ્દો દેશના રૂપે આખું દુનિયાનું લોક સાંભળનારનું કલ્યાણ કરે. લાખો વર્ષો સુધી જગતના લોકો એ આરાધન કરીને કલ્યાણ સાધે પોતાનું. એ સિદ્ધિ કહેવાય પોતાને. ધારા પર એક ધ્યેય માટેની ધગશ વિશે પૂછવું છે કે આપણી અંદર કંઈ બળતરા ચાલતી હોય ત્યારે જ્ઞાનની સમજણથી કે ધ્યેયની ક્લેરિટી સાથે જવાનું એ હજુ સેટ થાય, પણ જ્યારે કોઈ અંદર કોઈપણ જાતની બૂમાબૂમ ના હોય કે હોય પણ હેરાન ન કરતી હોય ત્યારે ધ્યેય માટેની ધગશ કે ધ્યેયને લાઈવ કેવી રીતે રાખી શકાય? એ તો કરી શકાય ને. આજે આપણને ટ્રાફિક ના નડતો હોય ને સારી હોટલો હોય તોય આપણે ચા બા પીવા ઉતર્યા હોટલમાં, તેથી કરીને કે મુંબઈ જવાનું ભૂલી જઈએ? એ તો ભૂલાય જ નહીં ને. કે ચાલો એરકન્ડિશન બસ મળે છે ને તમને ફ્રી લઈ જઈશું, દિલ્હી લઈ જાય છે, હોતું હશે મારે દિલ્હી બિલ્હી નહીં જવાનું કહેશે. એ તો ભૂલી જાય કે જતો રહે એરકન્ડિશન બસમાં મફત. એ ના ભૂલે પણ આ મોક્ષના માટે એટલે કેવી રીતે આત્મામાં રહેવાનું ને એ. હા, એટલે આપણે આત્મામાં રહેવું એટલે બીજું કશું નહીં. ફાઇલ વન શું કરે છે એને જોવું, એના આત્મા. ફાઇલ વનને શું વિચાર આવ્યા, શું વાણી બોલ્યા, શું વર્તન થયું, ક્યાં બુદ્ધિ ડખા કર્યા, ક્યાં અહંકારે ખેંચ પકડી, ક્યાં ચીત ચોંટ ચોંટ થાય છે, ક્યાં મન સંસારી સુખો ભૌતિક સુખોની લાલચો ઊભી કરે છે, બધું જોયું, એને નામ જ આત્મા. એટલે ફાઇલોને સંભાવે નિકાલ કરો તોય તમે આત્મા છો. વ્યવસ્થિત કરતા રિલેટિવનો રિલેટિવ જુદું, રિયલ જુદું, એ તો આત્મા જ છો બધું. એટલે આજ્ઞામાં આવો ને તો આત્મા છો, અને કોઈને દુઃખ થાય તો પ્રતિકોણ કરાવો ધરા પાસે તોય તમે આત્મા છો. એટલે આ ધ્યેય આપણો આત્મા સ્વરૂપે રહેવું એ જ આપણો ધ્યેય. એ આ રીતે રહેવાય. એટલે કેવું થાય છે કે હવે આજે કોઈ પણ નાગમતા સંજોગો કે જે બી થતું હોય બળતરાવાળું, તો ત્યારે કેવું આપણને વિધિ વાંચન સામાયિક પ્રતિક્રમણ જે આપ કહો છો એ રીતે કે એ બધું રૂટિનમાં અત્યારે આવી ગયું હોય એને લીધે, કે પછી એટલે હું જસ્ટ તમારું બી વિચારું ને તો તમને કેવું આખો દિવસ તમારો ધ્યેય કેટલો લાઈવ લાગે, તો એવું હું કેવી રીતે કરી શકું? એમ આવશે આવશે ધીમે ધીમે. આપણે શું છે, ધ્યેયથી ઊંધું જેટલું આવે ને એને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા. આપ તપાસ કરો, ભાઈ આ મન પછી આ વધારે માગે ધ્યેયપૂર્વક છે કે ધ્યેયથી વિરુદ્ધ છે? તો ભાઈ બે ત્રણ ખાધા બરાબર છે, હવે 12-10-15 ખવડાવે એટલે ધ્યેયથી વિરુદ્ધ ભાઈ આપણે વધારે નહીં ચાલે. એ આપણે વાંધો ઉઠાવ્યો એનું નામ પુરુષાર્થ, જુદું રાખ્યું એનું નામ પુરુષાર્થ, અને ધ્યેય પ્રમાણે જાગૃતિ રાખવી એ પુરુષાર્થ. પછી પેલો વધારે ખાઈ ગયો એ નિકાલ કરી નાખીશું આપણે. આપણો લક્ષમાં આવે જાગૃતિ આવે કહો આ ધ્યેય આપણો આ છે, ઉણોદરી અથવા નોર્માલિટી, અને આ એક્સેસ માગે છે એટલે ઊંધું છે, એ જાગૃતિ આવી એ જ આપણો પુરુષાર્થ. અને એવું દરેક બાબતમાં પણ જાગૃતિ આવી જોઈએ કે આ ધ્યેયથી ઊંધું ચાલે છે. પછી આપણે બેનપણીને કહીએ એના શોભે આપણને આવું બચવા જવાતું હશે, આપણે આ બાજુ જવાનું છે, આવું ના જશો તમે, ચાલો પાછા. એ વાળે વળે એટલે ધ્યેય સિદ્ધ થશે. ના ગમતા દ્વેષ કરે છે અને આપણે સમજાવીને છોડી દે એટલે ધ્યેય સિદ્ધ થશે. ગમતામાં રાગ કરે છે અને આપણે બતાડીએ કે ભાઈ આવું ના કરાય એ છોડી દે એટલે ધ્યેય વાળો કહેવાય.
અને છોડતો નથી એટલે કમિશનવાળો કહેવાય કે આ લાલચું હજુ છોડતો નથી, વડવડ કરો, આપણે શરમ નથી આવતી, ઊંધું પકડો છો, ઊંધો છોડો, હવે ક્યાં સુધી આ ભૌતિક સુખમાં રહેશો, થોડા વઢીએ છોડ્યું ને તોય ડાયા કહેવાય, અને છોડે નહીં તો આપણે સમજવાનું કે આ ગાંઠ મોટી છે, ચીકણી છે, હવે આ અટકણ પડી છે અને તોડવી પડશે, એટલે વિરોધ બતાડવાનો, એટલે એમ કરતાં કરતાં પડ તૂટતા તૂટતા છૂટશે. પણ એ ધ્યેય લક્ષમાં હોવો છે. ધ્યેય કયો? આપણે છેલ્લામાં છેલ્લો ધ્યેય કયો? તો કે હું શુદ્ધાત્મા છું, એ ધ્યેય સ્વરૂપ રહેવું છે, નિશ્ચય સ્વરૂપ રહેવું, હું આ છું, હું આ નથી, અને આ રિલેટિવ બધું વિનાશી છે, રિયલ અવિનાશી છે, રિલેટિવ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો, એ આપણું પાંચ આજ્ઞા સિદ્ધ કરવી આપણો ધ્યેય. એટલે આજે જ્યારે આવું થતું હોય ને કે ઊંધું ચલાતું હોય કે બધું, ત્યારે કહેવાય કે હા આવી રીતના આપણે નથી આગળ વધવું, પાછળ વળતા હોય અમુક અમુક સિચ્યુએશનમાં, તો ત્યારે પછી કોન્સ્ટન્ટ એ ક્યારે બુદ્ધિ પકડી લે છે ને કે એના ઉપર કોન્સ્ટન્ટ હાવી થઈ જાય કે આ નહીં જ ચાલે, આવું ના જ હોવું જોઈએ, એટલે તું કેમ આવું કરે છે, એ બધું પણ આવી જાય. એટલે ધ્યેયવાળું કેવું, ખાલી એક જ વખત કીધું અને માની જાય એવું ના, એટલે ધીમે ધીમે આવશે. અમુક શું ચીકણી બાબત હોય ને ત્યાં જરા વધારે ચોડો કરે, મોડી બાબત હોય ત્યાં સ્પીડી જાગૃતિ આવતી હશે, ચેક કરજો. ડખાવાળો ચીકણું હોય ને ત્યાં જરાક થશે તો ચીકણાને ધીમે ધીમે નિકાલ કરવાનો. એમ ચીકણી પટ્ટી ચોટીએ ને ઝપાટા બંધ ખેંચીએ ને તો ચામડી ઉતારી નાખે અને વાળે તોડી નાખે, એટલે પાણી ચોપડતા જવાનું, ધીમે ધીમે કાઢવાની. અને પેલું હાવ કાગળિયું ચોંટેલું એ ના હોય, નામ કરો તો ઉકળી જ જવાનું છે, ચીકાશે જ નથી એમાં. એટલે આ સમજી સમજીને સોલ્યુશન લાવવાનું છે કે આ ફાઇલ મનનો મન બૂમ પાડે છે, બહુ બાધક નથી, ધ્યેયને તો પૂરું કરો, બાધક છે તો કે આ નહીં ચાલે, આપણે એમાં સિન્સિયર રહેવાનું. આપણે ઉદય પ્રજાપતિ છે. જય શ્રી ચંદીભાઈ, આપણે જે કહીએ છીએ ને દાદા કે એક તો આવરણરૂપી કર્મ લઈને આવ્યો હોય અને બીજું જે ડિસ્ચાર્જ કર્મ હોય તે દ્રવ્ય કર્મ, સંસરણ માર્ગ રૂપી આવરણ એક કર્મ, અને બીજું કર્મ બાંધ્યા એ ડિસ્ચાર્જ થાય બીજું આવરણ, પછી દ્રવ્ય કર્મ વિશે સમજું છું. તો એક જગ્યાએ દાદા કહે છે કે ખાધું તે નો કર્મ, અને ખાધું પછી જે તીખું લાગ્યું અને અસાતા ઉત્પન્ન થઈ એ દ્રવ્ય કર્મ, એ કેવી રીતના ખબર ના પડી? એટલે સાતા અસાતા દ્રવ્ય કર્મ ફળ આપ્યું એ. એટલે આ તો શું છે કે કેવી રીતે ડિવિઝન સમજાય આપણને, તો કે આ અંદર જે ઊભું થાય છે એ દ્રવ્ય કર્મનું જ ફળ છે, પણ દ્રવ્ય કર્મ અહીંયા પકડાય. એટલે આ ક્રિયા એ દ્રવ્ય કર્મ નથી, અંદર ફેક્ટ ઊભી થઈ એ દ્રવ્ય કર્મ. એમ ડિસ્ચાર્જ દ્રવ્ય કર્મ કહેવાય, નો કર્મ કહેવાય, પણ પછી આ અંદર સતા સાતા ઊભી એ ચાર્જના હિસાબે, હા ચાર્જ ને એટલે ડિસ્ચાર્જ છે, પણ કોઝિસ હતા અસાતાનું તે કોઝિસની ઇફેક્ટ આવી, પણ એ કોઝિસ એને ભાવ કર્મ કહેવાય, ઇફેક્ટ વખતે દ્રવ્ય કર્મ કહેવાય. એટલે આમાં કેવું છે કે આવો આવો ચંદુભાઈ શેઠ એ બોલે છે ને, એ બોલે બધું નો કર્મ કહેવાય, પણ એને યશ મળ્યો અથવા એને માન મળ્યું ને, હો આદે નામ કર્મ, એટલે અંદર દ્રવ્ય કર્મનું ફળ કહેવાય. દ્રવ્ય કર્મ ફળ આપે ત્યારે એને યશ મળે, માન મળે, લોકો વાવા બોલે, એ બધું દ્રવ્ય કર્મ ફળ આપ્યું કહેવાય. એટલે આવું એને દ્રવ્ય કર્મ ઊંચું કહેવાય. પહેલાં સમજ નથી પડતી, સમજતો નથી ક્યારનું, તને સમજાવું છું તો એ બહુ વડાય નહીં, એનું દ્રવ્ય કર્મ નબળું છે એટલે સમજણ ઓછી પડે છે. એને ધીમે ધીમે સમજણ પાડીને એને સમજાય કે ભાઈ 10 લિટરનું તપેલું છે, એમાં 7-8 લિટર ભરો, વધારે ના ભરશો દોડાઈ જશે બાકીનું, એ દ્રવ્ય કર્મ એનું ફળ આપે છે. આવું આજે વ્યવહાર દેખાય છે ને, દેખાય એ ભાગ નો કર્મ કહેવાય, અને પેલું અંદર જે વર્તે છે એ દ્રવ્ય કર્મ, સમજાય ને? હા સમજાય. પેલું હવે આ કહે ને ખરીદી કરવા ઉપડ્યો, હવે બજારમાં ફરતો હોય ને એ નો કર્મ કહેવાય, શું ખરીદવું છે, નજર બગાડતો હોય તો એ મોહકો મોહ કરાવે, એ બધા દ્રવ્ય કર્મ બધા, મોહ બધા, સાડી ખરીદી કે કપડાં ખરીદ્યા, ઘડિયાળ ખરીદી, તો એ ખરીદવું ક્રિયા દ્રવ્ય નો કર્મ કહેવાય, પણ મહી પેલું દ્રવ્ય કર્મ, મોહ એના ઊભા થાય છે એ દ્રવ્ય કર્મ. અંતરાય તો કે ભાઈ લીધા વગર પાછો આવ્યો તો કે મળ્યું જ નહીં મારી ચોઈસનું, હાવ ડખાવાળી ચોઈસ હોય એટલે પહેલાં બધા એક અંટાળે પછી કે અંતરાય ફળ આપ્યા, પણ આપે જ ને અંતરાય ફળ, ભેગું ના થાય ઈચ્છા હોવા છતાં, એટલે અંતરાય ફળ આપ્યું એ દ્રવ્ય કર્મ. એટલે આ સાતા સાતા નામ ગોત્ર, ગોત્ર એટલે શું, બહુ સારા માણસ, વખાણે એ ગોત્ર કહેવાય, ઓગો એ બધું ગોત્ર. એટલે આ બધા સાતા અસાતા એટલે સુખ પડે, એટલે અસાતા એટલે દુઃખ પડે,
એ બધા ઠંડી વધી જાય ને એટલે એકદમ મને ખબર નહીં આટલી ઠંડી હશે, હું તો સ્વેટરે ના લાવ્યો, તો દુખતું હોય બધા હાડકામાં ધ્રુજે, એ સાતા ઊભી થઈ ગઈ. એટલે એ બધું દ્રવ્ય કર્મ ફળ આપે છે. એ ક્રિયા દેખાવ બધો નો કર્મ કહેવાય ને અંદર પેલું દ્રવ્ય કર્મ કહેવાય. દિશા હિરાણી, જ્ઞાનમાં રહેવાનો કે કોઈ પુરુષાર્થ કરવાનો હોય ને તો એમ લાગે કે ચરણ વિધિને બધું હોય ને તો જબરજસ્તી કે રીતે દયાથી કરતા હોય ને એવું લાગે કે કોઈ એમ ઉત્સાહથી નથી થતું. હા, પણ આની કિંમત મને તો યાદ છે, એક ચરણનિધિને એક એક વાક્ય ઉપર તો આખો પાંચ પાંચ સાત સાત વર્ષ સુધી વાગોળતો હતો કે આવી ઊંચી વાત. આ નવકલમો પેલો વડોદરામાં દાદાની બોલાવી હશે, પછી એની કોપી અમારે મુંબઈ આવે. આ તો કેટલી ઊંચી વાત છે. પછી મેં લખીને રોજ ચાલુ થઈ ગઈ. અને આ તો સિદ્ધાંત આટલું બધું સરસ વાત છે, સહેલો રસ્તો. એટલે પછી આની કિંમત સમજવા જેવી છે, આની મહત્વતા સમજો. આપણને બુદ્ધિ ને અહંકાર પોસાય છે, કાઢવા છે કે નહીં? તો વગર દવાયા આટલું બોલો ને ચરણવિધિના વાક્યો તો પેલા અહંકાર બુદ્ધિ ઓગળ્યા કરે. બોલો, વગર મહેનતે ઓગળે એવું છે. આ વા આ ચરણવિધિ એટલી એટલી ટોપમોસ્ટ વસ્તુ છે કે એમાં આત્માની આરાધના થાય છે, ભજના થાય છે, પોતાના સ્વરૂપની શક્તિઓ માગીએ છે. અને કેટલાય દોષો ધોઈ નાખવાનું ભલે પ્રતિકોણ પ્રત્યાખ્યાન થઈ જાય છે. છ મહાવ્રતોના ભંગે કરી, 18 પાપસ્થાનો કરી, કોઈ પ્રત્યે શંકા કુશંકા, કોઈ પ્રત્યે અભાવ આપણું વિરાધના કરી, કંઈ અંતરાય પાડ્યા, કંઈ અપરાધ કર્યો, બધું ધોઈ નાખવાનું બધું માગ્યું છે. બોલો, શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી. સર્વોત્કૃષ્ટ સદગુણો મહાત્માનામાં અને શુદ્ધાત્મા અનુભવ થવા મારામાં પ્રગટતા. બોલો, તે મહાત્માઓને રાગદ્વેષ થયા તો ધોઈ જાય એમાં કેટલાય વાક્યો એવા છે. એટલે જબરજસ્ત આની કિંમત છે. આના એક એક વાક્ય ઉપર તો આપણે આરાધન કરીએ ને આપણો સદુપયોગ થઈ જાય સમયનો. આ નવરા બેઠા આપણે જે અંદરના કામ રાખવા માગીએ છીએ એમાં આ વધારવા જ માગીએ છીએ કે થોડો નવરા પડ્યા તો કે આપણે વિધિમાં ચડી જાઓ, નવકા ત્રી નમસ્કાર વિધિમાં ચડી જાઓ, નવકલમો બોલીએ, શક્તિઓ માગીએ. તો આ આપણું આ જે નવરા બેઠા કંઈક જે ભૌતિક સુખો અને મોહમાં જતું રહે છે વૃત્તિઓ, તે આ એક બંધાઈ જાય આખું કે ને મારા આત્માની આરાધના તરફ જવું છે. દાદા કહે છે ને અમે 2.5 કલાક દાડાની વિધિ ને 2.5 કલાક રાતની વિધિ, એ તો ફ્રી ટાઈમવાળાએ કરવાનું, બાકી બધાએ નથી જરૂર. પણ નવરું ફાઇલો હોય તો ફાઇલો નિકાલ કરો, પણ નવરું નહીં પડવા દેવા. નવરું પડે આ બોલો આપણે ચરણવિધિ કશું ના કરીએ તો નવરા પડ્યા છે માં જાય આપણી વૃત્તિઓ, અલીબેન તલીબેન ગપ્પા બધામાં જાય કે ના જાય? તો વેસ્ટ થઈ ગયું કે નહીં ટાઈમ? એટલે આ સરપ્લસ ટાઈમ સદુપયોગ થવા માટે પણ ઉત્તમ સાધન છે આ વિધિ. અને વિધિ એટલે રાખે ને સંસારમાં નથી, અમુક વિધિ એવી જે સંસારમાં ન પેસવા દે અને આત્મામાં રહેવાતું નથી. વિધિ કરશો એટલે તમારો ઉપયોગ પછી શુદ્ધ રહ્યો. અને અમુક તો આત્માની ડાયરેક્ટ ભજના છે એટલે શુદ્ધ ઉપયોગવાળી ભજના છે. અને પૂજ્ય શ્રી નમસ્કાર વિધિ હોય ને એમાં 40 વખતમાં તો એમ થાય જ ને એમ કે 5 જ વખત કરી. હા હા, પણ અને બીજે કોકના દોષ જોવાય તો 40 જોવાઈ જાય કે બહુ જોવાય? તો એ આપણે કાપવા માટે આ વધારવાનું છે. એ ના ગમતું હોય તો જ આ વધારવાનું. એટલે પછી આ ગમતું થશે ને ઉપયોગપૂર્વક બોલ્યા ને કેટલી ગાંઠો તૂટી જાય. બોલો, એ વિધિ બોલતા હો ને ત્યારે જાત જાતનું ભાઈ વૃત્તિ ઊભી થાય ને એમાં પોષણ જ ના મળે કે ના મારે નહીં, મારે વિધિમાં જ રહેવું છે. તો આ બધું પડી જાય, રસ વગરનું ખરી પડશે પછી. એટલે કેટલો વગર જબરજસ્ત પુરુષાર્થ કરીએ ને એને ઓછામાં ઓછા પુરુષાર્થે મોટા મોટી કમાણી કરીએ છીએ વિધિમાં. તો જનક સોરઠિયા, આ મહિનાની દાદાવાણીમાં હતું, સાચું જ્ઞાન છોડાવે વિષય સુખની બિલીફ. હવે એમાં એટલું હતું કોટ કે જ્ઞાન એવી વસ્તુ છે કે જેણે જાણી રાખવાની જરૂર છે. જેને જાણી રાખવું જોઈએ, બરોબર. પછી જ્ઞાનને જાણી રાખવાનું, જ્ઞાન જાણવાનું છે ને, એ જાણે જ્યારે દર્શનમાં આવે છે, બિલીફમાં આવે છે, ત્યારે વિષય બધા ઉડી જાય છે. તો આમાં બે ક્વેશ્ચન છે કે એ ક્યાંક જ્ઞાનને જાણી રાખવું જાણવાનું છે અને બિલીફમાં એટલે કઈ બિલીફમાં આવતા ટાઈમ કેટલો ટાઈમ? એટલે શું કહેવા માગે છે? એક તો શબ્દ જ્ઞાન છે કે ભાઈ વિષય છૂટશે તો સાચું આત્માના અનુભવનું સુખ પ્રગટ થશે. તે શબ્દ જ્ઞાન સાંભળ્યું પછી વિષય છૂટે એના બધા પુરુષાર્થ કર્યા એટલે વિષય છૂટ્યો તો અનુભવ ઉત્પન્ન થયો, સ્પષ્ટ વેદન થયું આત્માનું. એટલે એવું કહેવા માગે છે કે આ જાણેલું જ્ઞાન બિલીફમાં એટલે પ્રતીતિ બેસી પછી પ્રતીતિ પ્રમાણે પછી અનુભવ ઉત્પન્ન થાય એટલે પછી રિઝલ્ટ મળશે. એ પ્રતીતિ બેસવી જોઈએ, પછી ધીમે ધીમે પ્રતીતિ જેની બેઠી ને એનો અનુભવ જ્ઞાન પ્રગટ થતું જાય, અનુભવ થાય એટલે ચારિત્ર આવીને ઊભું રહેશે.
એટલે આ ક્રમિક માર્ગમાં આવવું હોય ને, આત્મા શુદ્ધ બુદ્ધ છે, અવિનાશી છે, દેહથી જુદો છે, એ શબ્દ જ્ઞાન પકડે પછી રોજ આરાધન કરે કે આ દેહનું છે, મારું નથી, દેહનું છે. એક દાડો એને પ્રતીતિ થાય કે આજે મને સ્પષ્ટ દેહને આત્મા જુદો છે, નારિયેલને મને કાચલી ખકડે એવો અનુભવ થયો કે છે, એ પ્રતીતિ એને એવી સજ્જડ બેસે પછી એનાથી પછી અનુભવ વધતા જાય. એટલે જ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્ર આવા સ્ટેપિંગ છે. શબ્દ જ્ઞાન, સાચી પ્રતીતિ, પછી અનુભવ જ્ઞાન અને વર્તન. અને આપણને શું છે, જ્ઞાનવિધિમાં જ્ઞાન આપી જ દે છે. એટલે શબ્દ જ્ઞાન બોલાય શબ્દ જ્ઞાન, પણ થઈ ગયું સીધું પ્રતીતિ, સહાયક પ્રતીતિ આવી ગઈ. એટલે હવે પાંચ આજ્ઞા પાડીએ એટલે અનુભવના અંશ વધતા જાય. એટલે દર્શનમાંથી જ્ઞાન અને જ વર્તન, એટલે આત્મા પણ પોતા પણ ખલાસ થાય એટલે આત્મા પણ પ્રગટ થતું જાય. એટલે આ અક્રમમાં પણ એ જ છે, પણ જ્ઞાનવિધિમાં જ જ્ઞાન મળી જાય છે અને એને સર્વાંશ જ્ઞાન મળી જાય છે જ્ઞાનવિધિ પાંચ આજ્ઞા સાથે. અને ક્રમિકમાં થોડું થોડું મળે એને કે દેહથી આમ જુદો છે, સાતા સાતા શરીરને થાય, પૂર્વકર્મના ફળરૂપે આપણે આત્મા છીએ, એ હોળીમાં કહીને કે દેહને થાય આત્માના હતા છે, એવું બધું ગોઠવ ગોઠવ કરવું પડે. ગોઠવ શબ્દ જ્ઞાનને વાપરવું પડે ત્યારે એને પ્રતીતિ બેસે કે ના મને હવે બેફાટ જુદું દેખાય, પછી અનુભવ ઉત્પન્ન થાય ને. પછી જે વિષયમાં જે સુખ છે એ બિલીફની સામુ જે આ છે, તો એ બિલીફ કઈ રીતે પકડી રાખવી? હા, આ સુખ આના આધારે છે ને, એક ટક્યા જતા રહે છે. ફરી પાછી આવતીકાલે ભૂખ નવું ભોગવવા માટે વૃત્તિ થાય છે ને, માટે આજ સુધી લીધેલું સુખ ગયું ક્યાં? માટે હતું જ નહીં, માટે બીજા કોકને આ પૂતગલિક છે, આત્માનું નથી. આત્માનું સુખ જાય નહીં, ટકાઉ હોય, શાશ્વતું હોય. અને આ તો જતું રહે છે, કલ્પિત છે અને અને રિપેમેન્ટવાળું છે. અને પાછા કપટ કરવા પડે, એ ખુલ્લે આમ ભોગવાય, જલેબી બધાને આપીએ બધા ખાય કે નહીં? એક એક ખાય. અને અત્યારે આ કંઈક નજર બગાડવાનું હોય તો કોઈ જોતું નથી ને, મને ખાતરી કરીને પછી નજરો બગાડે, કેટલું મોટું કપટ કરવું પડે. એટલે આ મોહ ભોગવવા કપટ કરવા પડે ને પછી અવતાર બગડી જાય આપણા. અને આત્માનું છે એને કંઈ પણ તમે નહીં, આ બધી આ ખાવા છે બોલ્યા એટલે તમે આત્મા રહ્યા કે આહારી થયા? પૂતગલમાં ગયા એટલે આત્મા પણ ખોયું તમારો. એલ્ટાનું જ્યારે મેં કેમ ખાવું છે તો પછી જે મળીએ તો ખાઈશું, ભીખ માગવી નથી, શરમ નથી આવતી ભીખ માગતા? અને આ ઉકરડા ચૂથવાનો હતા હશે, જોઈતું જ નથી, નક્કી કરો. એટલે તમે આત્મા રૂપે રહીને પછી આને સુધારો, ફાઇલ વનને અહંકારને. જે ઊંધી માન્યતાવાળો અજ્ઞાનથી અહંકાર ઉભો રહ્યો છે, એને જ્ઞાનથી અહંકાર ઓગળ્યા કરશે, વિષય છૂટશે, કસાયો છૂટશે. સમજાય ને?